વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી જાન્યુઆરીએ દાંડી ખાતે ગાંધી સ્મારક પર મીઠા સત્યાગ્રહમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાનું અનાવરણ કરવા આવી રહ્યા છે. જોકે ગાંધીજીના પ્રપૌત્ર વધુ ડૉક્ટર શિવા લક્ષ્મી ગાંધીને આ કાર્યક્રમને લઈને આમંત્રણ ન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મહાત્મા ગાંધીની એક તસવીર ખૂબ પ્રચલિત બની હતી. તે તસવીરમાં મહાત્મા ગાંધીજીના પુત્ર કનુભાઈ ગાંધી તેમની લાઠી પકડીને ચાલી રહ્યા છે. આજે તો મહાત્મા ગાંધી કે તેમના પુત્ર કનુભાઈ ગાંધી તો નથી રહ્યા, પણ કનુભાઈ ગાંધીના જીવન સંગીની ડૉક્ટર શિવા લક્ષ્મી ગાંધી સુરતના ભીમરાડમાં રહે છે. ભાજપના કેટલાક નેતાઓ મીઠા સત્યાગ્રહના અવસરે વડાપ્રધાન પાસે મીઠા સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી સાથે ભાગ લેનારા 38 સત્યાગ્રહીઓનું પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપના આ નેતાઓ કનુભાઈ ગાંધીના જીવન સંગીને ડૉક્ટર શિવા લક્ષ્મીને નિમંત્રણ આપવાનું જ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ડૉક્ટર શિવા લક્ષ્મીને નિમંત્રણ આપવાની જરા સરખી પણ તસ્દી દાખવી ન હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. તેઓએ અત્યાર સુધી આ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી. મહાત્મા ગાંધીની પરપૌત્ર વધુ શિવા લક્ષ્મી રાહ જોઈ રહી છે કે ભલે ઐતિહાસિક ગાંધી સ્મારક ભવન ઉદ્ઘાટનના છેલ્લા સમયે તેને આમંત્રણ આપવામાં આવે તો ચોક્કસ અને તેઓ આ પાવન ભૂમિની મુલાકાત લેશે. જોકે આયોજકોની લાપરવાહી કહો કે નિષ્કાળજીના કારણે ગાંધીજીના પ્રપૌત્ર વધુ હજી સુધી દાંડી સ્મારક કાર્યક્રમમાં નિમંત્રણ આપવામાં આવ્યું નથી, જે દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત કહી શકાય.